ગામડાના જ નાના ધાનેરામાં લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી અને સૂકા કલર તેમાં પાણીનો બગાડ કર્યા વગર ધૂળેટીના પર્વની ઉજવણી કરી અન્ય લોકોને પણ એક સંદેશ આપ્યો હતો। होळी धुळेटी पर्वनो उत्सव ए खरेखर फागणना रंगोथी आपणा जीवनने रंगीन बनावतो। वसंतोत्सवमां पण संयमने दीक्षा आपतो। संघनिष्ठानो महिमा समजावतो तेमज मानव मनमां अने मानव जीवनमां रहेली असद वृत्तिने बाळवानो संदेश आपनारो उत्सव छे। गुजरात उत्सव प्रिय प्रदेश छे। अहीं होळीना तहेवारना बीजा दिवसे धुळेटीनो उत्सव मनावामां आवे छे। गुजरात धुळेटीनो उत्सव प्रेम भाईचारा अने आनंदना रंगो द्वारा धुळेटी रमे छे। धुळेटीनो उत्सव खूब ज उमंग अने श्रद्धाथी उजवामां आवे छे। फागणी मासनी पूनमे धुळेटीनो उत्सव मनावाय छे। हिंदुओनो महत्वनो उत्सव धुळेटी रवि पाकनी उजवणीना भाग रूपे पण करवामां आवे छे। होळीना तहेवार साथे पौराणिक कथाओ जोडायेली छे। भगवान श्री विष्णुए भक्त प्रहलादने होलिका द्वारा अग्निमां बाळी मूकवाना प्रसंगो बचाव्यो हतो। आ प्रसंगे भगवान बाळ स्वरूपे श्री कृष्ण अवतारमां पूतनानो वध कर्यो। आ दिवसे कर्मनी पूजा करवामां आवे छे, जे सुख समृद्धिना देवता गणाय छे। होळी आसुरी शक्ति पर विजयनुं पर्व छे। शियाळानी ऋतुना अंतना समये आ उत्सव उजवामां आवे छे। बे दिवस उजवाता आ उत्सवमां प्रथम दिवसे श्रद्धाळुओ आखो दिवस उपवास राखे छे। तेमां ए मान्यता छे के भगवान विष्णुनो परम भक्त प्रहलादने सांजे होलिका, जे राजा हिरण्यकश्यपुनी बहेन छे, जेने अग्निए नहीं बाळवानुं वरदान आप्युं छे, ते प्रहलादने खोળામાં બેસાડી હોળી પ્રગટાવવામાં આવે છે। પરંતુ હોલિકા તેની ફરતે અગ્નિ વરદાન હોવાથી બળીને ભસ્મ થઈ જાય છે અને ભગવાન શ્રી વિષ્ણુ પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે। ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઈ સૌ ભક્તજનો અબીલ ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડા વગેરે પ્રસાદ રૂપે લે છે। ભક્તો એકબીજાને તિલક કરી ગળે મળે છે। કિશોરીઓ માં ગૌરીની પૂજા કરે છે। હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે। ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટાઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધૂળેટીના ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે। આદિવાસી પ્રજા સાથે મળી નૃત્ય કરે છે, તેમની પરંપરાગત સંગીત શૈલીમાં ગીતો ગાય ઉત્સવની મજા માણે છે। આ તહેવારને ભગોરિયા તરીકે ઓળખે છે। ધાનેરામાં આવેલી વિવેકાનંદ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી બધા જ લોકો ભેગા મળી ખૂબ જ ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરે છે। કેટલીક જગ્યાઓ પર લોકો પાક રંગોથી પણ હોળી રમતા હોય છે, પરંતુ પાકા અને કેમિકલયુક્ત કલર લોકોને નુકસાન પહોંચાડતો હોય છે અને પાણી પણ વેડફાટ થતું હોય છે। ત્યારે વિવેકાનંદ સોસાયટીમાં લોકો કાચા કલરથી હોળી રમે છે અને પાણીનો પણ બગાડ કરતા નથી। સાથે સાથે આ સોસાયટીના લોકો અન્ય લોકોને પણ સંદેશ આપે છે। ધૂળેટીનું પર્વ એ ખુશીનું પર્વ છે, માટે પાકા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ અને પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ। હોળીનું પર્વ એ ભારતીય સંસ્કૃતિમાં એક અનેરું અને મહત્વનું પર્વ છે। હોળીના દિવસે હોળિકા દહન થાય છે અને સત્યનો વિજય થાય છે। પ્રહલાદજીને ખોળામાં લઈ અને કુવિચારો સાથે હોળિકાએ પ્રહલાદજીનું દહન કરવાનું વિચાર્યું, એને બદલે હોળિકા ખુદ જલી ગઈ અને પ્રહલાદજી બચી ગયા। જગતની અંદર હંમેશા અસત્યનો નાશ થતો હોય છે અને સત્યનો વિજય થતો હોય છે, એવી રીતે હોળિકા દહનના હોળી પર્વ ઉપરથી આપણે સત્ય ઉપર ચાલવાનો વિચાર ગ્રહણ કરવો જોઈએ અને એના વિજય ઉત્સવમાં ધૂળેટીના દિવસે લોકો રંગ બેરંગી ગુલાલ ઉડાડે છે, આનંદ માણે છે અને ખરાબ વિચારો અને અનિષ્ટ તત્વોનો નાશ થાય એની ઉજવણી લોકો કરતા હોય છે। વિવેકાનંદ સોસાયટીની સુખા કલરની હોળીમાં બધાનું સ્વાગત છે। અમે અહીંયા ખૂબ સુખા કલરથી સારી હોળી રમીએ છીએ અને કપાકા કલરનો જરાય ઇસ્તેમાલ કરતા નથી, પાણીનું બગાડ કરતા નથી અને ખૂબ આનંદપૂર્વક દર વર્ષે સારો આખો સોસાયટી ભેગી થઈને સુખા કલરથી રમીએ છીએ અને બહુ આનંદથી રમીએ છીએ અને બહુ ઉત્સાહથી રમીએ છીએ। આ લગભગ અમારી 20મી હોળી છે જે અમે બધી ભેગી આ રીતે સુખા કલર અને કોઈ પણ ટાઈપનું કોઈ પણ જાતનું પાકા કલરનો ઉપયોગ કરતા, કેમિકલવાળા કલરના ઉપયોગ કરતા નથી। બધાને ફરતી એક વખત હોળીની શુભકામનાઓ ને બધાને ખૂબ ખૂબ અભિનંદન। હેપી હોલી। હમ આજ વિવેકાનંદ સોસાયટી મેં કચ્ચે કલર સે હોલી ખેલતે જિસે કિસી કો નુકસાન નહીં હોતા ઓર પાણી કા યુઝ નહીં કરતે, ઇસસે પાણી કા ભી વેસ્ટેજ નહીં હોતા ઓર બહોત ધૂમધામ સે ઓર બહોત પ્રેમ સે હોલી ખેલતે, ના કોઈ જાત પાત કા ભેદભાવ ઓર ના કોઈ ઉચ્ચ નીચ કા ભેદભાવ, ઇસીલિયે હમ બહોત
प्रेम से और बहुत अच्छे से होली खेलते हैं। हैप्पी होली। मेरा नाम किरण अग्रवाल। सुरेश गलचर साथ अनेस गुजरात न्यूज बनासकांठा।